અરવલ્લી જિલ્લામાં સીઝનનો માત્ર 45% નોંધાયો છે અને ત્યારે ગત સીઝન સરખામણીમાં 50% વરસાદની ઘટ હતી. ત્યારે છેલ્લા 15 દિવસથી જિલ્લામાં વરસાદ હાથ તળી આપી ગયા છે. પછી વરસાદ વરસે એવા કોઈ એંધાણ નથી. એવામાં આવનાર દિવસોમાં પીવાના પાણીની કે સિંચાઈ માટે કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. અરવલ્લી જિલ્લાના 5 જળાશયો પૈકીના માઝુમ સિવાયના મેશ્વો, વાત્ર, કલાંક અને વૈડી જળાશયોના તળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે માત્ર મોડાસાના માઝુમ જળાશયોમાં હાલ પાણીની સપાટી 155.29 મીટર છે. ત્યારે આવનાર દિવસોમાં વરસાદ આવે નહીં તો ચોક્કસ ધરતીપુત્રો જે સિંચાઈ પાણીની નિર્ભર છે એવા ખેડૂતો માટે કાપરી સ્થિતિનો સામનો કરવાનો વારો આવી શકે છે. ત્યારે માઝુમ જળાશયની મુલાકાત લેતા વર્ક આસિસ્ટન્ટ એ.જે. પટેલે જણાવ્યું હતું કે પીવાના પાણી માટે સમસ્યા નહીં સર્જાય, પરંતુ સિંચાઈના પાણી માટે જો આ જ સ્થિતિ રહેશે તો સરકારના આદેશ મુજબ સિંચાઈનું પાણી છોડવામાં આવશે તેવું એમ.જે. પટેલે જણાવ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલ માઝુમ ડેમ ઉપર છેલ્લા 17 દિવસથી વરસાદ નથી. મોસમનો 365 mm એટલે કે 14 ઇંચ જેટલો વરસાદ પડેલ છે અને આજની જળાશયની સપાટી 155.27 છે. આજનું રૂલ લેવલ 155.59 છે. હાલની પરિસ્થિતિ જોતા પાણીની આવક નથી. રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવાની શક્યતા નથી. પીવાના પાણી માટે કોઈ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિ નથી, પરંતુ સિંચાઈ માટે ઉપરથી જે આદેશ આપવામાં આવશે તે પ્રમાણે ખેડૂતોને પાણી અપાશે. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ, અરવલ્લી.